તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ જયગોપાલ બધાઈને ચાર દસ બે હજાર અઢાર બરાબર તો સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર અઢાર જે એનો રિપોર્ટ આવ્યો છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ બે હજાર અઢારનો તો જેમાં ગુજરાતનો પાટણ જિલ્લો છે એ પ્રથમ નંબરે છે પાટણ જિલ્લાના જે ગામડાઓ છે એમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરાયું તો એમાં ગુજરાતમાં પ્રથમ નંબરે પાટણ જિલ્લો બરાબર અને પાટણ જિલ્લો ભારતની અંદર ચોથા ક્રમે ભારતમાં પૂછે તો પાટણ કેટલામાં નંબરે ચોથા ક્રમે અને ગુજરાતની અંદર પ્રથમ નેક્સ્ટ છે પાંચ ઓક્ટોબરથી ગુજરાત ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ નું આયોજન કર્ણાવતી ક્લબની અંદર અમદાવાદની અંદર થશે ગુજરાત ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ બરાબર પાંચ ઓક્ટોબરથી નેક્સ્ટ મનસુખલાલ ઝવેરીનો જન્મદિવસ છે ત્રણ ઓક્ટોબર અને એમનો જન્મ થયેલો છે જામનગર બરાબર ત્રણ ઓક્ટોબર હે જામનગર મનસુખલાલ ઝવેરી નેક્સ્ટ મહાત્મા ગાંધીને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે એવો પ્રસ્તાવ યુએસની સંસદની અંદર પસાર થયો છે કોંગ્રેસનું ગોલ્ડ કહેવાય ગોલ્ડ મેડલ યુએસ કોંગ્રેસનો ગોલ્ડ મેડલ તરીકે ઓળખાય બરાબર તો આ પહેલા આવા સાત લોકોને અપાઈ ચૂક્યા છે યુએસ કોંગ્રેસનો ગોલ્ડ મેડલ સાત લોકોને અપાણો છે અને જો ગાંધીજીને અપાય તો એ આઠમા બનશે બરાબર તો એમના નામ છે મધર ટેરેસા નેલ્સન મંડેલા પછી પોપજોન પોલ દલાઈ લામા આંગસાન સુકી મોહમ્મદ યુનુસ અને સિમોન પેરેસ બરાબર આટલા લોકો છે જેમને યુએસ કોંગ્રેસનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલો છે તો ગાંધીજી માટે પણ પ્રસ્તાવ પસાર કર્યો છે યુએસ સંસદની અંદર નેક્સ્ટ છે મધ્યપ્રદેશ સરકારનો આજે ઘણા બધા ન્યૂઝ છે મધ્યપ્રદેશ સરકારના એટલે મધ્યપ્રદેશ સરકાર બહુ જ ન્યૂઝમાં રહી છે તો મધ્યપ્રદેશ સરકારે અત્યારે ઓપન ડેડી એટલે કે ખુલ્લામાં શોચ માટે ઓડીએફ જાહેર કર્યું છે બરાબર ખુલ્લા મેં શોચ મુક્ત મધ્યપ્રદેશ સરકારે જાહેરાત કરી છે શોચ મુક્ત બરાબર નેક્સ્ટ મોદીએ એક વિશ્વ એક સૂર્ય એક ગ્રીડનું સૂત્ર આપ્યું મોદીએ એક વિશ્વ એક સૂર્ય એક ગ્રીડ જે સંમેલન યોજાયું હતું બીજી ઓક્ટોબરે એની અંદર આ મોદી દ્વારા અપાયેલું સૂત્ર છે એક વિશ્વ એક સૂર્ય એક ગ્રીડ તથા ભારત બે હજાર ત્રીસ સુધીમાં ચાલીસ ટકા જેટલી ઉર્જા બિનપરંપરાગત ઈંધણોમાંથી પેદા કરશે ટોટલ ઉર્જાનું ટોટલ જે ઉર્જાની જરૂરિયાત છે ભારત ભારતની એના ચાલીસ ટકા ઉર્જા એ બિન પરંપરાગતમાંથી પેદા કરશે એવો લક્ષ્ય સરકારે રાખ્યો છે બે હજાર ત્રીસ સુધીમાં નેક્સ્ટ છે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ ગોપાલ આનંદજી એકસો પંદર વર્ષની ઉંમરે એમનું નિધન થયું અને તેમનો અંતિમ સંસ્કાર ક્યાં કરાશે જુનાગઢની અંદર ગોપાલાનંદજી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ નેક્સ્ટ છે મહારાષ્ટ્રના વર્ધા ખાતે સેવા સેવાગ્રામ આશ્રમ છે ગાંધીજીએ સ્થાપેલો સેવાગ્રામ આશ્રમ વર્ધા તો ત્યાં અઢાર પોઈન્ટ છ ફૂટનો ઊંચો ચરખો ચરખો એટલે જે રેડિયો આવે દોરી એટલે રેટિયો આવે ને જે રેટિયો એને ચરખો કહેવાય ચરખો સ્થાપિત કરાયો અઢાર પોઈન્ટ છ ફૂંટ ઊંચો બરાબર ગાંધી જયંતિના દિવસે નેક્સ્ટ યુએસએ કેનેડા અને મેક્સિકો વચ્ચે ન્યૂ ટ્રેડ એગ્રીમેન્ટ સાઈન કરાયો છે પહેલાં હતો નાપટા નાપટા કેન્સલ કરી દીધો અને એની જગ્યાએ ન્યૂ ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયો છે યુએસએ કેનેડા અને મેક્સિકો વચ્ચે તો એનું નામ છે યુએસ એમ સી એ યુ એસ એમ સી એ યુએસ એટલે અમેરિકા એમ એટલે મેક્સિકો સીએ એટલે કેનેડા તો એનો શોર્ટફોમ છે યુએસ એમ સી એ બરાબર નેક્સ્ટ છે ઇન્ડોનેશિયામાં સોપ સોપુતન પહાડ એ સોપુતન પહાડ છે તે તેનો એક જ્વાળામુખી ફાયટો છે પહાડ ઉપર સોપુતન પહાડ અને ઇન્ડોનેશિયામાં સુનામી પણ આવેલી છે એટલે સુનામીની અંદર પોલું નામનું શહેર સાફ થઈ ગયું બરાબર નામનું શહેર અને તથા આવેલો એટલે હાલ ઇન્ડોનેશિયા ની અંદર તેરસો લોકોના મોત થયા છે સુનામી ના કારણે ગીરના જંગલોમાં સિંહના મોતનું કારણ એક રિપોર્ટ પ્રમાણે મળી આવ્યું છે કેનોઈ કેનોઇન ડિસ્ટેમ્પર કેનોઇન ડિસ્ટેમ્પર નામનો વાયરસ છે એના લીધે થયેલા છે મોત તથા પ્રોટોઝોલ ઇન ઇન્ફેક્શન લાગેલું છે પ્રોટોઝોલ ઇન્ફેક્શન બરાબર તો એના લીધે ત્રેવીસ સિંહોના મોત થયા છે અને હાલ જેટલા પણ સિંહ છે ગીરના જંગલમાં એ બધા જ સિંહોની તપાસ કરવાનો વન વિભાગે આદેશ આપેલો છે એકસો ચાલીસ ટીમો આ માટે કામે લગાડાય છે એકસો ચાલીસ ટીમો ગીરના જંગલની અંદર બધા સિંહોની તપાસ કરવા માટે બરાબર કેનોઈન ડિસ ડિસટેમ્પર વાયરસના વાયરસના કારણે સિંહોના મોત થયા છે નેક્સ્ટ છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા આજે મધ્યપ્રદેશ સરકારના ઘણા બધા ન્યૂઝ છે એમણે જાહેરાત કરેલી છે મધ્યપ્રદેશ સરકારે કાવ એક્સપ્રેસ એટલે કે ગાયોને ઝડપી સારવાર માટે હોસ્પિટલની અંદર હોસ્પિટલાઇઝ કરવા માટે ઝડપી સારવાર માટે એક ટ્રેનની શરૂઆત કરશે કાવ જેનું નામ રાખશે કાવ એક્સપ્રેસ ટ્રેન બરાબર અને એક છે એમનું કાવ મિનિસ્ટ્રી એટલે કે કા ગાય મંત્રાલય એક ગાય મંત્રાલય અલગથી ચાલુ કરશે મંત્રાલય જ તે આખું ગાય મંત્રાલય બરાબર તો આ મધ્યપ્રદેશ સરકાર ની જાહેરાત છે મધ્યપ્રદેશના સીએમ અને ગવર્નર તમારા મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે તથા આઈ ની પ્રથમ બેઠક દિલ્હીમાં યોજાય આઈએસએ એટલે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ તો અને એનું ઉદઘાટન કોણે કર્યું તો કે યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુ ગુચ્ચે સર બરાબર કે અત્યારે હાલની હાલ ભારતની મુલાકાતે છે નેક્સ્ટ છે માઇલ જેદીનાક માઇલ જેનાક જે ફૂટબોલના ખેલાડી છે એને ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરે છે તેણે નિવૃત્તિ જાહેર કરી માઇલ નાક ને બીજા છે ઇગોર એક ઇગોર એક ઇગોર એકીન ફીવ આ રશિયાનો ખેલાડી છે અને ફૂટબોલ સાથે સંકળાયેલ છે તથા ગોલકીપર છે ફૂટબોલનો બરાબર એને પણ નિવૃત્તિ જાહેર કરી છે રશિયાનો ખેલાડી ઈગોર એકીન ફીવ નેસ્ટ છે ઉદ્યમ ઉદ્યમ નથી ઉદ્યમ અભિલાષા ઉધ છે ઉદ્યમ અભિલાષા નામનું અભિયાન શરૂ કરાયું છે આકાંક્ષિક જિલ્લાઓ આકાંક્ષ ભારતની અંદર આકાંક્ષિક જિલ્લાઓ કેટલા છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે આકાંક્ષિક જિલ્લાઓમાં એમએસએમઇ મંત્રાલય દ્વારા એમએસએમઇ મંત્રાલય નીચે એક એસઆઈડીબીઆઈ બેંક આવે છે તો એમએસએમઇ મંત્રાલય દ્વારા ઉદ્યમ અભિલાષા અભિયાન શરૂ કરાવ્યું એમએસએમઇ મંત્રાલયના કેબિનેટ મંત્રી કોણ છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા તથા એસઆઈડીબીઆઈનું હેડક્વાર્ટર ક્યાં છે અને એસઆઈડીબીઆઈનું ફૂલ ફોર્મ શું છે એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું પછી નેક્સ્ટ એસબીઆઈ દ્વારા એટીએમમાંથી જે તમે ડેબિટ કાર્ડથી વિડ્રો કરો છો એ વિડ્રો કરવાની લિમિટ એમણે ઘટાડી દીધી છે પહેલાં તમે એક દિવસની અંદર ચોવીસ કલાકમાં ચાલીસ હજાર ઉપાડી શકતા હતા ડેબિટ કાર્ડથી હવે લિમોટ લિમિટ અડધી કરી નાખી છે એટલે વીસ હજાર કરી નાખી છે નેક્સ્ટ છે ઈરાકના નવા રાષ્ટ્રપતિ બહરમ સાલી બન્યા છે બહરમ બરહમ બરહમ સાલી આ પહેલાં એક રાષ્ટ્રપતિ બન્યા છે ઇબ્રાહિમ સાલી એ કયા દેશના છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા ઈરાકની રાજધાની કઈ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું જણાવવાનું છે તથા ક્રૂડ ઓઇલની સપ્લાય ભારતની અંદર સૌથી વધારે કયા કયો કયા દેશ દ્વારા કરાય છે ક્રૂડ ઓઇલની સપ્લાય ભારત દેશની અંદર કયા દેશ દ્વારા સૌથી વધારે કરાય છે પહેલા નંબરે કયો દેશ છે તો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા ગાંધાર શૈલી જે ગાંધાર શૈલીમાં જે સ્થાપત્ય આપણે અહીંયા બન્યા છે તો ગાંધાર શૈલી કયા વંશ સાથે સંકળાયેલ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા પ્રવાસન દિવસ જે નવ જાન્યુઆરીઓ પ્રવાસન દિવસ ઉજવાય છે આ પ્રવાસન દિવસ કયા મંત્રાલય અંતર્ગત ઉજવાય છે ક્યુ મંત્રાલય ઉજવે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા યુથ ઓલમ્પિક છે ને એ આર્જેન્ટિનાની અંદર યોજાવાનો છે તો એ આર્જેન્ટિનાની અંદર કયા સિટીમાં યોજાશે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આર્જેન્ટિનાની રાજધાની કઈ છે એ પણ એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા એક છે એટીએમની અંદર જે આરબીઆઈ દ્વારા એક કહેવાય ને હુકમ તો હુકમ જેવું જ સમજી લો ને આરબીઆઈ દ્વારા એક રી બાર પડાયું છે કે એટીએમની અંદર જે પૈસા નાખવા માટે જે ગાડીઓ આવે છે એ ગ્રામીણની અંદર કેટલા વાગ્યા સુધીમાં મેક્સિમમ નાખશે કેટલા વાગ્યા સુધીમાં અને સિટીની અંદર કેટલા વાગ્યા સુધીમાં મેક્સિમમ ટાઈમ અને નક્સલવાદી એરિયાની અંદર છેલ્લામાં છેલ્લો કેટલા વાગ્યા સુધીમાં આ પૈસા એટીએમની અંદર નાખવામાં આવશે એનો એક રિપોર્ટ જારી કરાયો છે આરબીઆઈ દ્વારા એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ઘણો ટાઈમ થઈ ગયો છે મેં લઈ લીધેલું છે તો જેમને યાદ હોય એ લોકો ટાઈમ જણાવશે કે કેટલા વાગ્યા સુધીમાં ગ્રામીણ એરિયાની અંદર એટીએમની અંદર પૈસા ભરવામાં આવશે અને કેટલા ટાઈમની અંદર સિટીમાં મેક્સિમમ ટાઈમ દિવસની અંદર ક્યાં સુધીમાં ભરી દેવાના હોય છે છેલ્લો ટાઈમ એના પછી નહીં ભરવામાં આવે એવું હું કહેવા માગું છું બરાબર નેક્સ્ટ છે બેંકોક ડિકલેરેશન બેંકોક ડિકલેરેશનથી કયું સંગઠનની રચના થઈ હતી કયા સંગઠનની બેન્કોક ડિક્લેરેશનથી કયા સંગઠનની રચના થઈ હતી એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મીન્સ કે હું એવું કહેવા માગું છું શાર્ક એશિયન બિમસ્ટેક કે પછી બીજું કોઈ પણ સંગઠન એમ એવા સંગઠનના નામ છે એમાંથી બેંકોક ડિક્લેરેશન તરીકે જાહેરાત થઈ હતી એમાંથી કયા સંગઠનની રચના થઈ હતી તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે નેક્સ્ટ છે ઇબ સમર ઈબ સમર નામની એક એક્સરસાઇઝ અત્યારે હાલમાં નવ નવસેના દ્વારા કરાઈ છે જેની અંદર ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ત્રણ દેશો સામેલ છે ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા દક્ષિણ આફ્રિકાની રાજધાની કઈ છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા બ્રાઝિલની રાજધાની કઈ છે એ પણ તમારા કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે નેક્સ્ટ ફેસબુક ફેસબુકની ફેસબુકની કંપની જે ઇન્સ્ટાગ્રામ છે એના નવા સીઈઓ બન્યા છે એડમ મોસેરી એડમ મોસેરી બરાબર ખાસ યાદ રાખજો એડમ મોસેરી તથા વોટ્સએપ પણ ફેસબુક ફેસબુક દ્વારા ફેસબુકની જ કંપની છે તો વોટ્સએપની અંદર વોટ્સએપમાં ફરિયાદી અધિકારી તરીકે ભારત ભારતની અંદર કોની નિમણૂક કરવામાં આવી છે ફરિયાદી અધિકારી તરીકે વોટ્સએપ દ્વારા ભારતની અંદર કોની નિમણૂક કરવામાં આવી છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મધ્યપ્રદેશનો બાવનમો નવો જિલ્લો બન્યો છે એનું નામ છે નિવારી નિવારી મધ્યપ્રદેશની અંદર કેટલા જિલ્લા છે બાવન હવે બાવન થઈ ગયા બરાબર ફિફ્ટી ટુ નેક્સ્ટ છે પ્રોટીનના વિકાસ માટે ત્રણ વૈજ્ઞાનિકો ને રસાયણશાસ્ત્રનો નોબેલ અપાશે ત્રણ વૈજ્ઞાનિકો પ્રોટીનના વિકાસ માટે બરોબર તો ફ્રાન્સિસ એચ અર્નાલ્ડ ફ્રાન્સિસ એચ અર્નાલ્ડ આ યુએસએ નો છે ને જ્યોર્જ સ્મિથ આ પણ યુએસએ ના બીજા અને ત્રીજો છે ગ્રેગરી પી વિન્ટર ગ્રેગરી પી વિન્ટર આ ક્યાંના છે બ્રિટનના તો આ ત્રણ વૈજ્ઞાનિકોને રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર અપાશે નેક્સ્ટ છે બળત્કાર પીડિત બાળકીઓને એટલે કે બાર વર્ષથી નાની ઉંમરની બાળકી હોય તો એમને ગુજરાત સરકાર ચાર પોઈન્ટ પચાસ લાખની સહાય આપશે આ પહેલાં એક લાખની જ આપતી હતી બરાબર ખાસ યાદ રાખજો આ પહેલાં એક લાખની આપતી હતી હવે પછી ચાર પોઈન્ટ પચાસ લાખની સહાય આપશે તથા બાર વર્ષથી મોટી હોય અથવા મહિલા હોય તો એમને ત્રણ લાખની સહાય આપશે તથા બળાત્કાર યૌન પીડિતના કેસ ઝડપથી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવાશે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બરાબર આ સીએમની જાહેરાત કરાઈ છે જેમાં અહીંયા કેબલ બ્રિજનું સુરતની અંદર જે ઉદઘાટન થયું હતું કેબલ બ્રિજનું ઉદઘાટન સુરતની અંદર કરાયું ત્યારે સીએમ દ્વારા જાહેરાત કરાઈ હતી નેક્સ્ટ છે યુરોપિયન યુનિયન દ્વારા ફેસબુકને ડેટા લીક ડેટા લીક ડેટા લીક માટે એક પોઈન્ટ ત્રેસઠ અબજ ડોલરનો દંડ કરાયો એક પોઈન્ટ ત્રેસઠ અબજ ડોલરનો દંડ કરાયો યુરોપિયન યુનિયન દ્વારા ફેસબુકને ડેટા લીક માટે એક પોઈન્ટ ત્રેસઠ અબજ ડોલરનો દંડ કરાયો આ પહેલાં પણ યુરોપિયન યુનિયન દ્વારા ગૂગલને દંડ કરાયો હતો એમણે એન્ડ્રોઈડ એપ્લિકેશન ફરજિયાત જે ફોન બનાવતી કંપનીઓ છે એમને ફરજિયાત એન્ડ્રોઈડ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે એક પેકેજ આપેલું હતું જે બીજી કંપનીઓને નુકસાની થાય એના માટે તો એના માટે પણ યુરોપિયન યુનિયને ગૂગલને બહુ જ મોટી રકમનો દંડ ફટકાર્યો હતો તો આ વખતે ફેસબુકને પણ આ ડેટા લીક માટે એક એક પોઈન્ટ ત્રેસઠ અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે નેક્સ્ટે યુથ ઓલિમ્પિક આર્જેન્ટિનામાં યોજાય છે અને ભારત તરફથી કેટલા ખેલાડી ભાગ લેશે છેતાલીસ ખેલાડી ભાગ લેશે એથ્લેટિક્સ અને ભારતની ધ્વજવાહક મનુ ભાકરે બરાબર એ તો તમને ખબર જ છે મનુ ભાકરે કઈ રમત સાથે સંકળાયેલ છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા એના મેસકોટ તરીકે આ યુથ ઓલિમ્પિકનો મેસકોટ રહેશે પાંડી પાંડી બરાબર નેક્સ્ટ ચેસ ઓલિમ્પિકમાં ભારત એકસો પંચ્યાસી દેશોમાંથી કેટલામાં નંબરે રહ્યું પાંચમા નંબરે કેટલામાં નંબરે પાંચમા નંબરે અને ચાર ઓક્ટોબરે શામજી કૃષ્ણ વર્માનો જન્મદિવસ છે શામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા તેમ તેમનું જ્યારે અવસાન થયું ત્યારે તેઓ છેલ્લા કયા દેશની અંદર હતા જ્યાં તેમનું અવસાન થયું તો એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા પીએમ મોદી દ્વારા એમના અસ્થિઓ એમના અને તેમના પત્નીના અસ્થિઓ કઈ સાલની અંદર ગુજરાતની અંદર લાવવામાં આવ્યા હતા તો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા તેમના અસ્થિઓ જ્યાં રખાયા છે એક સમાધિ જેવું બનાવવામાં આવ્યું છે તો એનું નામ પણ શું રાખવામાં આવ્યું છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે શામજી કૃષ્ણ વર્માની તમારી પાસે જે કંઈ ડિટેલ હોય તમને યાદ હોય તો એ બધી જ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાની છે કેમ કે એક્ઝામ માં ઘણીવાર શામજી કૃષ્ણ વર્મા એક મોટા ક્રાંતિકારી હતા અને એમના પાર્ટનર સરદારસિંહ રાણા એ પણ ભારતના જ લીમડી ગામ ગુજરાતના લીમડી ગામથી બિલોંગ કરે છે સુરેન્દ્રનગર તો એમનું પણ ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ જાય છે તો આ આજના કરંટ અફેર ન્યૂઝ તો બધા મિત્રોને ખાસ રિક્વેસ્ટ શેર કરજો વધારેમાં વધારે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે ત્રણ ક્વેશ્ચન તમને ઇતિહાસ ભૂગોળને લઈ લો દોલતાબાદ કિલ્લો કયા જિલ્લાની કયા રાજ્યની અંદર આવેલો છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા જીંજીનો કિલ્લો જીંજી ઝીંજી ઝીંજ ઝીંજી કિલ્લો જીંજીનો કિલ્લો કયા રાજ્યની અંદર આવેલો છે એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા ગોલકોંડા કિલ્લો કયા રાજ્યની અંદર આવેલો છે તથા અશિરગઢ કિલ્લો અશિરગઢ અશિરગઢ કિલ્લો કયા રાજ્યની અંદર આવેલો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા માંડુ કિલ્લો માંડુ બરાબર માંડુ કિલ્લો કયા રાજ્યમાં આવેલો એ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા જંજીરા જિંજીનો કિલ્લો એ અલગ અને જંજીરા ઝંજીરા ઝંજીરાંજીરા કિલ્લો કયા જિલ્લામાં કયા રાજ્યની અંદર આવેલો એ પણ તમારે મને જણાવવાનું છે તથા જુનાગઢ ફોર્ટ એટલે કે જૂનાગઢ કિલ્લો જુનાગઢ કિલ્લો કયા રાજ્યની અંદર આવેલો જૂનાગઢ તો આ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કિલ્લા આજે હું બધા લઈ લઉં છું કાંગડાનો કિલ્લો કાંગડાનો કિલ્લો જે એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કાંગડાનો કિલ્લો કયા રાજ્યની અંદર આવેલો છે આ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તથા રોહતાસ 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 રોહતાસનો કિલ્લો કયા રાજ્યની અંદર આવેલો છે આ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો આજે એટલા કિલ્લા રાખીએ કાલે પણ આ રીતનો ક્વીઝ હું લઈશ તો જે મિત્રો નવા છે એમને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરજો વધારેમાં વધારે શેર કરજો એક મિત્ર એક ગ્રુપની અંદર શેર કરે એવી મારી ઈચ્છા છે જય હિન્દ જય ભારત